नर्मदा जिला कलेक्टर अने जिला मेजिस्ट्रेट श्वेता तेवतियाना मार्गदर्शन अने भारत सरकारना गृह विभाग हेठळ आवेली 6 नंबरनी बटालियन नेशनल डिजास्टर रिस्पोन्स फोर्स अने अमदावाद अने वडोदरा जिला आपत्ति व्यवस्थापन केन्द्र द्वारा नांदोद तालुकामांथी पसार थती करजण नदीमां वधु पाणी आवता वधी पड़ेला प्रवाहने लीधे नदीमां सामा कांठे गयेला 5 व्यक्तिओ फसाई गया होवा अंगे डिजास्टर कंट्रोल रूमने मळेला कॉल आधार पर आधारित मॉकड्रिल नु सफल आयोजन करवामां आव्युं हतुं। नर्मदा जिल्लाना वधु वरसाद पड़ता नांदोद तालुकामां करजण नदीमां पूरनी परिस्थितिनुं निर्माण थयुं हतुं, जेथी करजण ओવારાથી સામે કિનારે ખેતીકામ અર્થે ગયેલ કુલ 5 લોકો સામા કાંઠે ફસાયેલા હોવાની ઘટના બની હતી। ત્યારે આ ઘટનાની પ્રથમ જાણકારી રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગ, ત્યારબાદ મામલતદાર નાંદોદ, જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર તથા પ્રાંત અધિકારી રાજપીપળાને તથા ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક અસરથી ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયું હતું। સાથે આરોગ્ય વિભાગની ટીમને પણ જાણકારી આપતા તબીબો અને એમ્બ્યુલન્સ સાથેની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી। તો બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા એક વ્યક્તિનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયો હતો। નદીમાં ફસાયેલા વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ લાપતા થતાં તેની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ દ્વારા ડીપ ડ્રાઇવર્સ એટલે કે ગોતાખોરોની મદદથી પાણીમાં ઊંડાઈ સુધી ડૂબકી લગાવી શોધખોળ કરતા તેને શોધી કાઢવામાં આવ્યો। ત્યારે પાણીમાંથી સલામત રીતે બહાર લાવી ઘટના સ્થળે મેડિકલ કેમ્પમાં સીપીઆર સહિત પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડાયો હતો। તો મોકડ્રીલના સફળ ઓપરેશન બાદ નિવાસી અધિક કલેક્ટર સીએ ગાંધીના અધ્યક્ષપદે ડીપ બ્રીફિંગ બેઠક યોજાઈ હતી, જેમાં મોકડ્રીલમાં સામેલ સર્વે વિભાગોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના બને તો તેવા સમયે તાત્કાલિક અને ઝડપી રિસ્પોન્સ આપી સત્વરે બચાવ કામગીરી કરી લોકોના જીવ બચાવી શકાય અને જાનહાનિ ટાળી શકાય તે દિશામાં કાર્ય કરાવવા જણાવ્યું હતું। 6 NDRF અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આ મોકડ્રીલ યોજવામાં આવેલી, જેમાં ખાસ કરીને ચોમાસામાં કે અન્ય સમયે ડૂબવાના બનાવ બનતા હોય છે એનો આજે આ થીમ ઉપર મોકડ્રીલ કરવામાં આવેલી। NDRFની બરોડાથી ટીમ આવેલી છે અને એમના સેકન્ડ ઇન કમાન્ડ યાદવ સાહેબની આગેવાનીમાં સમગ્ર ટીમે આજે બચાવ કામગીરી અને નિદર્શન કરેલું, જેમાં એક મોક ડ્રીલ કરવામાં આવેલી, જેમાં 4 વ્યક્તિઓ ઓવારામાં ડૂબી રહ્યા હોવાના સમાચાર સાથે એક કાર્યવાહી શરૂ કરવામાં આવેલી। સૌપ્રથમ નગરપાલિકાની ટીમે રિસ્પોન્ડ કરી અને પ્રાઇમરી બચાવ કામગીરી શરૂ કરેલી, પરંતુ મુશ્કેલીઓ જણાતા આગળ ઉપર NDRFની ટીમો બોલાવવાની કામગીરી કરવામાં આવેલી। NDRFની ટીમે રૂબરૂ આવી અને અહીંયા બચાવ કામગીરી શરૂ કરેલી, જેમાં 3 લોકોને તરત રેસ્ક્યુ થઈ ગયેલા, એક વ્યક્તિને થોડી ઈજાઓ સાથે કે ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલ માટે પણ લઈ જવામાં આવેલ, અને તમામ જે તૈયારીઓ છે તેને એકચ્યુઅલ જે બનાવ બને છે એ રીતે આખી મોકડ્રીલ કરવામાં આવેલી। સાથે સાથે NDRF તરફથી જે લોકલ અવેલેબલ સાધનો છે એનાથી તાત્કાલિક બચાવ માટે કેવી ઉપયોગ થઈ શકે, જેમ કે બંધ પ્લાસ્ટિકના કેન છે, પાણીની વેસ્ટેડ બોટલો છે, નાળિયેર છે, આવી અલગ અલગ વસ્તુઓથી આપણે કેવી રીતના તાત્કાલિક જ્યારે બચાવ ટીમો પહોંચે એ પહેલાં લોકલ બચાવ કેવી રીતે કરી શકાય એનું પણ ખૂબ સરસ નિદર્શન કર્યું છે। અને હું ઈચ્છું કે આગળ ઉપર આ માહિતી આપણે ગ્રામ્ય સ્તર સુધી જિલ્લામાં પહોંચાડીએ, જેથી જે પ્રથમ રિસ્પોન્ડ કરનાર લોકો છે એમને જો આવી વિગતો ખબર હોય, અથવા આપણા યુવા જે લોકો છે એમને જો આ ખબર હોય તો એ તાત્કાલિક પહેલાં બચાવ કરી શકે અને કોઈ ગંભીર બનાવ બનતો અટકી શકે। આપ સૌના માધ્યમથી હું સાથે સાથે જિલ્લાના તમામ લોકોને અને અલગ અલગ લોકોને અપીલ કરવા માગું છું કે અજાણ્યા પાણીમાં ડાયરેક્ટ ન ઉતરતા, જો આવી કોઈ જોખમવાળું અથવા જ્યાં તંત્રએ બોર્ડ મારેલા છે અથવા જ્યાં ચેતવણી રૂપ છે અથવા લોકલ માણસો જ્યાં કહે છે તો ત્યાં આવું જોખમ ન લેવું। 6 NDRF કો સૂચના મિલી કે નર્મદા ડિસ્ટ્રિક્ટમાં કરજણ નદીમાં કુછ લોક ફસે હુએ હૈ, બાઢ આ ગઈ હૈ, ફ્લડ આ ગયા હૈ, ઉસમે કુછ લોક ફસે હુએ હૈ। જો હમકો સૂચના મિલી NDRF કી ટીમ જો હૈ પ્રી માનસૂન ડિપ્લોયડ જો હોતા હૈ યહાં પે કેમ્પ કર રહી થી, ઓર NDRF કી ટીમ તુરંત આઈ ઓર આને કે બાદ જો ઉસકો ઉપકરણ હૈ, સંસાધન હૈ, બોટ કે માધ્યમ સે ગઈ ઓર સીખે હુએ તરીકે સે લોગો કો બચાયા। ઉસમે એક જો હૈ ગંભીર રૂપ સે ડૂબ ગયે તો હમારે ડીપ ડાઇવર ને ઉનકો નિકાલા
उनकी कंडीशन क्रिटिकल थी और हॉस्पिटल जो है उनको भेजा गया। साथ ही साथ यहाँ पे मॉक एक्सरसाइज में ये दिखाया गया कि जो तरीके हैं किसी को बचाने के, जो हमारी टीम रेस्क्यू टीम बचाती है, वो दिखाया गया। और ये भी बताया गया कि जो लोकल उपलब्ध संसाधन है जो आपके आम घरों में रहते हैं, उनको कितना बेखूबी से आप जो है जो फर्स्ट रिस्पॉन्डर हैं, जो वहाँ पे उपस्थित लोग हैं, किस तरह से अपनी जान को बचा सकते हैं। इसको दिखाने के बाद लोगों की जागरूकता को बढ़ाया गया, लोगों ने बहुत इंटरेस्ट से इसको देखा, जो देखने वाले तमाम स्टेक होल्डरों का यहाँ सहयोग भी मिला। ब्यूरो रिपोर्ट, लाइव 24 न्यूज़।